नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી. તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદમાં વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. भर उनाड़े मावठानी आगाही अंगे मनोरमा मोहंतीए जणाव्युं हतुं के महाराष्ट्र में अपर एर सर्क्युलेशन सक्रिय थता दक्षिण गुजरात में हळवा वरसादनी शक्यता छे. नोंधनीय छे के आजे सवारथी ज राज्यना केटलाक भागोमां वातावरणमां पलटो जोवा मळ्यो हतो. हवामान विभागे हळवा वरसादनी आगाही करी छे. आगामी 24 कलाकमां दक्षिण गुजरातमां कमोसमी वरसाद थई शके. भर उनाळे अपर एर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय बनता वरसाद थई शके छे. दक्षिण गुजरातना मोटा भागना जिल्लाओमां वादळछायुं वातावरण रही शके. महाराष्ट्रमां अपर एर सर्क्युलेशन सक्रिय थता हळवा वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी. गुजरातमां वरसादनी शक्यताओ छे. दक्षिण गुजरातमां कमोसमी वरसाद पड़ी शके. ગુજરાતમાં માંડ થોડા દિવસ ગરમી પડી ત્યાં ફરી કમોસમી વરસાદ જોવા મળશે. સુરત શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો. પલસાણા, મહુવા, બારડોલી, કડોદરા, ચલથાણ અને વરેલીમાં વરસાદ જોવા મળ્યો હતો. વડોદરામાં કમોસમી વરસાદ થતા રાહદારીઓ પણ પરેશાન બન્યા. નવસારીમાં ભર ઉનાળે ચીખલી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના પરિણામે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુરમાં કમોસમી વરસાદે ઉભા પાકને નુકસાન કર્યું. આમ સુરતમાં તો જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો, જ્યારે અન્ય રાજ્યમાં પણ વરસાદે ઉનાળુ પાકને નુકસાન કર્યું છે. મોડાસાના માજુમ ડેમને ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ડેમમાંથી દરરોજ 95 લાખ લીટર પાણી મોડાસા નગરપાલિકાને આપવામાં આવતું હતું, ત્યારે આગામી 12 દિવસ માટે પાણી છોડવામાં આવશે. ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, સાથે જ 250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ત્યારે ક્રમશઃ 800 થી 1000 ક્યુસેક પાણી છોડાશે. તેમજ રેડિયલ ગેટ સ્ટ્રેન્થિંગની કામગીરી કરાશે, જેને લઈને માજુમ નદીના કિનારે નહીં આવવા તંત્રે અપીલ પણ કરી છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ કેસમાં દોષિતોને તેમની જેલ દરમિયાન પેરોલ આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે ગુનાની ગંભીરતાને રાજ્ય મારફતે ધ્યાનમાં લેવી જોઈએ. જસ્ટિસ કેમ જોસેફ અને બીવી નાગરથરાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે જ્યારે મોટા પાયે સમાજને અસર કરતા આવા જઘન્ય ગુનાઓમાં મુક્તિ પર વિચાર કરવામાં આવે છે, ત્યારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે કહ્યું કે શું સરકારે તેના પર પોતાનું મન મૂકી દીધું છે? આખરે કઈ સામગ્રીને આ નિર્ણયનો આધાર બનાવવામાં આવી હતી? ન્યાયિક આદેશમાં દોષિતોને તેમના કુદરતી જીવન માટે જેલમાં રહેવું જરૂરી છે. આજે તે એક સ્ત્રી બિલકિસ છે, આવતીકાલે તે તમે અથવા હું હોઈ શકે છે. જો તમે દોષીઓને છોડી મૂકવાના કારણ નહીં આપો તો પછી અમે અમારી મેળે ફેંસલો આપીશું, તેવું કહ્યું હતું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. એડવોકેટ જનરલે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે હવે આ કેસને પૂર્ણ વિરામ આપવો જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ, ત્યારે જયસુખ પટેલના વકીલે પણ હાઈકોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું
કે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે તેમજ આરોપી ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી જેલમાં છે ત્યારે હવે જાહેર હિતની અરજી ચાલુ રાખવી જોઈએ નહીં। એડવોકેટ જનરલ અને આરોપીના વકીલની દલીલમાં હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે કેસની તપાસ ચાલુ જ રહેશે તેમજ તબક્કાવાર રીતે જરૂરી પગલાં લેવાશે। જમા કરાવેલી ધનરાશિ મૃતકોના પરિવારજનોને પીડિતોને ચૂકવવાનું હાઈકોર્ટે કહ્યું ત્યારે વધુ સુનાવણી 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે। વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે શું છે કારણ અને શું કહી રહ્યા છે આપઘાતના આંકડાઓ આવો જોઈએ। આઈઆઈટી 35, સેન્ટ્રલ યુનિવર્સિટી 29, એનઆઈટીઝ 24, એઇમ્સ 11, આઈઆઈએમ 4, 2017 638, 2018 570, 2019 575, 2020 597, 2021 622, કુલ 3002। એક્સિડેન્ટલ ડેપ્થ એન્ડ સ્યુસાઇડ ઇન ઇન્ડિયા અને એનસીઆરબીના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે। દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટી, આઈઆઈએમ્સ, એનઆઈટીઝ, એઇમ્સ, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યાના બનાવો બને છે। વર્ષ 2018 થી એપ્રિલ 2023 સુધીમાં 103 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે। આઈઆઈટીમાં 35, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 29, એનઆઈટીઝમાં 24, એઇમ્સમાં 11 અને આઈઆઈએમમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે। દરરોજ 35 જેટલા વિદ્યાર્થીઓ આપઘાત કરીને જીવન ટૂંકાવે છે। એ શાળાના બાળકો હોય, કોલેજના બાળકો હોય, યુનિવર્સિટીના હોય કે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં, એટલે કે દર કલાકે 1 થી 2 વિદ્યાર્થી વિવિધ કારણોસર આપઘાત કરીને મહામૂલી જિંદગી પોતાનો અંત લાવે છે। દર કલાકે 1 થી 2 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને માનવ જિંદગીનો અંત આણ્યો છે। વર્ષ 2021માં દેશમાં રોજ 35 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું। દેશમાં આપઘાત કરીને જીવન ટૂંકાવનારી સંખ્યામાં 5 વર્ષમાં 26% વધારો થયો છે। દેશમાં થતી કુલ આત્મહત્યામાં 35% વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બીમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની, રોજગારની ઘટતી તકો જવાબદાર જોવા મળી રહી છે। 2022ના એક ઘટનાક્રમના છે, 7 બનાવો જે 7-7 મેડિકલના છોકરાઓ જે રીતે જીવન ટૂંકાવ્યું, નાની નાની ઘટનામાં। સુરતમાં હમણાં એક ઘટના બની, નાની બાળકની, રાજકોટમાં એક ઘટના બની, નાની બાબત, પણ એ નાની બાળક બાબતે ક્યાંક ને ક્યાંક સંવાદની ખામી, કુટુંબની પરિસ્થિતિ હોય અને સાથે સાથે શૈક્ષણિક સંસ્થાનું જે વાતાવરણ એ પણ મોટો ભાગ ભજવતો હોય છે। દેશમાં 2017માં 9905 જ્યારે 2021માં 13000 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે। વર્ષ 2017માં 45,217 લોકોએ અને વર્ષ 2021માં 56,543 લોકોએ આપઘાત કર્યા। વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે અને ગુજરાત 6ઠા 7મા ક્રમાંકે આવે છે। શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સેલિંગ, કન્સલ્ટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તત્કાલિક સમય સૂચક પગલાં ભરે તેવી માંગ કોંગ્રેસે કરી છે। મેહુલ દુધરેજીયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં યોજાનારી તલાટીની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવા પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભૂતકાળમાં તલાટીનું કૌભાંડ એ સૌથી મોટું કૌભાંડ ભાજપની સરકારમાં થયું હતું, આવું કંઈ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે। સાથે જ કહ્યું કે કોંગ્રેસ પણ પરીક્ષાની વ્યવસ્થામાં યુવાનોની મદદ કરશે। રાજ્યની પરીક્ષા પારદર્શક રીતે થાય અને વિદ્યાર્થી પરીક્ષાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારી રીતે આપી શકે પરીક્ષાઓ, તે માટેના આયોજન રાજ્ય સરકાર કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી અમે માંગ કરીએ છીએ। અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા વખતે પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી હસમુખભાઈ પટેલના નેતૃત્વમાં આ પહેલી એવી પરીક્ષા યોજાઈ કે જેમાં પેપર ફૂટ્યું નથી,
કોઈ ગોલમાલની વિગતો સામે આવી નથી। કેમ્પા યોજનામાં ગુજરાતની સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાતને અનુલક્ષી માહિતી આપતા જણાવ્યું કે કેમ્પા ફંડ હેઠળ 2019 અને 2020માં રૂપિયા 14,84.60 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી ગુજરાતે એક પણ રૂપિયો વાપર્યો નથી। જેના સામે મણિપુરમાં 53.75 કરોડ, છત્તીસગઢમાં 72.75 કરોડ, ઓડિશામાં 75.78 કરોડ, મધ્યપ્રદેશમાં 91.3 કરોડ અને મિઝોરમમાં પણ આ પ્રકારે રૂપિયા સ્ફીતિ વાપરવામાં આવ્યા। અને દેશમાં 2014 થી ગ્રીન ઇન્ડિયા મિશન નામનું દેશના પ્રધાનમંત્રી જાહેરાત કરે અને દેશના 17 રાજ્યોમાં 690 કરોડ રૂપિયાનો ગ્રીન ઇન્ડિયા મિશનમાં ફંડ ફરવાય, પણ 2014 થી લઈને 2023 સુધી 9 વર્ષની સરકારમાં 17 રાજ્યોના લિસ્ટમાંથી, ગ્રીન ઇન્ડિયા મિશનના લિસ્ટમાંથી ગુજરાત બાકાત છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શૈક્ષિક સંઘ અને અધિકારીઓની સાથે બેઠક મળી હતી। તમામ સંઘોની સહમતિથી પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં જ્ઞાન સેતુ પ્રોજેક્ટ માટે પણ 5 દિવસની જે બેઠક રાખવામાં આવશે। પ્રાઇમરીથી લઈને માધ્યમિક, ઉત્તર માધ્યમિકના જે પ્રશ્નો, કેટલાક વ્યાજબી પ્રશ્નો હતા, એનો સુચારુ ઉકેલ આવે એના માટે ખુલ્લા મનથી ચર્ચા વિચારણા કરી, વાદ વિવાદની પણ સંવાદથી તમામ પ્રશ્નો જે છે, જે વ્યાજબી પ્રશ્નો છે, એનો ઉકેલ ટૂંક સમયમાં અમે લાવીશું। સાથે સાથે આપણે આજે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ડે સ્કૂલ બાબતની જે ચર્ચા વિચારણાના અંતે બધા જ સંઘોએ અને બધા જ પ્રતિનિધિઓએ ખુલ્લા મનથી ટેકો આપ્યો છે અને આવનારા સમયમાં શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં અને સાથે સાથે આપણા કર્મચારી મિત્રોના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના થાય એ રાજ્ય સરકાર લેશે। અને મને કહેતા બાબતનો આનંદ છે કે અમારા તમામ સંઘોના પ્રતિનિધિઓએ આજે અસમંજસ, જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે એક અસમંજસ જે હતી, જે કંઈ ચર્ચા વિચારણા અંતે એમાં અમે ખુલાસા સાથે ચર્ચા વિચારણા અંતે આજે તમામે સમર્થન આપ્યું છે અને આવનારા સમયમાં જે અમારા શિક્ષક મિત્રોના જે પ્રશ્નો છે, જે કંઈ વ્યાજબી પ્રશ્નો છે, એનો ઉકેલ વિભાગ દ્વારા અને સાથે મુખ્યમંત્રીશ્રી સાથે અને એફડી સાથે મળીને એનું પણ નિરાકરણ લાવીશું। આ તબક્કે પુનઃ સર્વે સંઘોનો હું આભાર માનું। સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામ સંપૂર્ણપણે ભાજપના ઉમેદવારો તરફી આવ્યા છે, ત્યારે સિદ્ધપુર માર્કેટ યાર્ડના આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ પ્રેરિત તમામ ઉમેદવારો વિજય થયા છે, સ્વતંત્ર રીતે સત્તામાં આવ્યા। અત્યાર સુધી કોંગ્રેસ સત્તામાં હતી, કાં તો ભાજપ એ અન્ય ઉમેદવારો સાથે ગઠબંધન કરીને સત્તા મેળવતી હતી, પરંતુ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં ભાજપે ઇતિહાસમાં પહેલી વખત સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સ્વતંત્ર રીતે સત્તા હાંસલ કરી અને ચૂંટણી લડેલા ભાજપના તમામ ઉમેદવારોને તેમની સાથે આખી પેનલ વિજય બની। જૂનાગઢના સરસઈ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરસઈના સરપંચ અને ઉપસરપંચે મહિલાના બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી।
वर्णित મહિલાએ સરસઈ ગામના સરપંચ ચેતન દુધાત અને ઉપસરપંચ જયદીપ લાખાણી સામે દુષ્કર્મ ગુજારિયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના લઈને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ સમગ્ર બાબતે ટીડીઓએ રિપોર્ટ કર્યો હતો. તલાટીની પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે ત્યારે પંચાયત પસંદગી સેવા મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પરીક્ષાની વ્યવસ્થા વિશે માહિતી આપી હતી. સંમતિપત્રક ભરવાની છેલ્લી તારીખ અને સંમતિપત્રક ભરવાને લઈને કેટલીક સૂચનાઓ આપી હતી અને આ વખતે પેપર લીકની ઘટના ન ઘટે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેવી પણ બાહેધરી આપી હતી. ના જે એજન્ટોનો છે એક સારો કેસ ભાવનગર જિલ્લાની અંદર થયો છે. આ અનુસંધાને આ ઘટનાને આપણે બે રીતે જોઈ શકીએ. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થતું હોય છે કે જ્યારે આવી કોઈ ઘટના પકડાય નહીં ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે બધું સહી સલામત છે, અને જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એને એ રીતે કહીએ છીએ કે જાણે અત્યાર સુધી બધું ચોરીથી જ ચાલતું. હું એવું સમજુ છું કે જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે એક તંત્ર પાસે માહિતી આવી અને માહિતીના અનુસંધાને તંત્રે પગલાં લીધા છે, અને હવે પણ જો આપણે વધારે માહિતી સાથે તંત્ર પાસે જઈશું તો આવા પગલાં લઈ શકાશે. આપણે એ પણ સમજવું પડે કે તંત્ર પાસે એટલે ખાસ કરીને પોલીસની આપણે વાત કરીએ તો પોલીસ વિભાગની પાસે કોઈ હવામાંથી ઇન્ફોર્મેશન નથી આવતી, માહિતી કોઈને કોઈ લોકો આપે છે. એટલે આપણે જ્યારે એને એ રીતે જોઈએ કે આ તો બધી ચોરી ચાલે છે ને આમાં કંઈ થતું નથી, એ રીતે જોઈએ તો લોકો સામે આવશે નહીં અને તંત્રને માહિતી મળશે નહીં તો તંત્ર કામ કરશે નહીં. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. લોક દરબારમાં પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે એમસી આયોજન કર્યું છે. શહેરના 7 ઝોનમાં ટેક્સની ફરિયાદો માટે વિશેષ સેવા સેતુ યોજાશે, જેમાં નાગરિકોની ટેક્સ બિલ અંગેની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. 48 કલાકમાં ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે. ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર, નામ સુધારા અને ટેક્સના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. એક દિવસના કાર્યક્રમમાં 2500 અરજીઓના નિકાલની આશા વ્યક્ત કરવામાં આવી છે. લોકોએ પણ આ લોક દરબારને આવકાર્યો હતો. વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનાર સંજયસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારી જમીન ઉપર વ્હાઇટ હાઉસ બાંધનાર સંજયસિંહ અને તેના 2 પુત્રો સહિત 4ની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. કાનનવિલા 1માં ડુપ્લેક્સ બુક કરાવનાર પ્રિયંક પંડ્યાએ ફરિયાદ નોંધાવી. પાણીગેટ પોલીસ મથકે સંજયસિંહ અને તેના 2 પુત્રો સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરાના એક ઠગી રાજકોટના વેપારી સામે 1.22 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની જે પ્રકારે સેન્ટ્રલ આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઠગની ધરપકડ કરીને 3 મોબાઈલ કબજે કર્યા, સાથે જ હિતેશ ઠાકર પાસેથી 55 લાખ રોકડ પણ મળી આવ્યા છે. પાટણ જિલ્લા પોલીસ વડાની કડક સૂચનાને લઈને પાટણ એલસીબી અને સાયબર ક્રાઇમ સેલે મોબાઈલ ચોરીના મામલાઓને ઉકેલ્યા હતા. કુલ 33 જેટલા મોબાઈલની ચોરી કરનારા આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પાટણ સિટી પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીના કુલ 5 ગુના દાખલ થયા હતા. જે અનડિટેક્ટ ગુનાઓ છે તેને ડિટેક્ટ કરી કુલ 5 આરોપીઓ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ચોરી અને મોબાઈલ ગુમ થયાની જે ઘટનાઓ બનેલી હતી એમાં અમે ટેકનિકલ સર્વેલન્સ અને અમારા પાસે જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનો ઉપયોગ કરી અને કુલ 5 ગુના શોધી કાઢ્યા છે. આ સિવાય IMEI નંબર વોચમાં રાખવાથી અને બીજા કોઈ સિમ કાર્ડ એક્ટિવ થયા હોય એ બધા ટેકનિકલ એનાલિસિસ કરી અને આજે કુલ 33 જેટલા મોબાઈલ અમે રિકવર કર્યા છે અને એના મૂળ માલિકને
અમે પરત કરીએ છીએ. આ આ સમગ્ર જે એક્સરસાઇઝ છે એમાં કુલ 5 ગુના ડિટેક્ટ થયા છે. મારો મોબાઈલ પદ્મનાથ ચોકડીની આગળ પડી ગયો હતો ત્યાં મેં પોલીસ આપણે પદ્મનાથ ચોકડીએ અરજી આપી દીધી આગળ અને 2 મહિનામાં પોલીસ સ્ટાફવાળા મારો મોબાઈલ પરત લાવ્યા હતા એટલે આજે પ્રેસ કોન્ફરન્સ હતી એટલે અમને બધાને પરત મોબાઈલ પરત પાછા આપ્યા. નવસારીમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આપવામાં આવતી તુવેરની દાળમાં જીવાત પડી હોવાની ઘટના સામે આવી. નવસારીના અસુંદર ગામની આંગણવાડીમાં દાળ સડી ગઈ હોવાનું સામે આવ્યું. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આવેલી દાળમાં જીવાત પડી હતી. સરકારની યોજનાનો લાભ સમયસર ન મળતા લાભાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો. મહીસાગરના લુણાવાડા તાલુકાના ખાનપુર વિસ્તારમાં એમજી વિસેલની ઘોર બેદરકારી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ એમજી વિસેલ દ્વારા હુનારતવાડી ડીપી બદલી નાખવામાં આવી, નવા ફ્યુઝ નાખવામાં આવ્યા. એમજી વિસેલના પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદની અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ખાનપુર વિસ્તારના ખેડૂતોને ખેતીલાયક વીજળીનો પુરવઠો ન મળતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરેલા સમાચાર અનુસંધાનમાં અમારું કામ ફ્યુઝનું અને જે હોનારત સર્જે એવું કામ હતું એનું સમાધાન કરેલ છે, પરંતુ અમુક કામ જે બાકી છે કે જે વાયર ખેંચવાના અને એ અમુક કામ આ માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે એ પણ શાંતિથી અને ઝડપી બને એટલું પ્રકાશિત જલ્દી થાય. વડોદરામાં કથિત તાંત્રિક વિરોધ ગુનો નોંધાયો છે. કશ્યપ રામાનુજની સામે મહિલાએ ગોત્રી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ મહિલાએ કર્યો, તેમજ તાંત્રિક મહિલાને બદનામ કરવાની ધમકી આપતો હતો, જેને લઈને પોલીસે તાંત્રિક વિરોધ ગુનો નોંધીને અટકાયત કરી છે. જેતપુરના કાગવડ ગામની ઘટના સામે આવી છે. કાગવડ ગામે યુવકને વીજશોક લાગ્યો હોવાની ઘટના બની. વાડીએ પાણીની મોટર ચાલુ કરતા સમયે કરંટ લાગ્યો હતો. યુવકને કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જૂનાગઢના કેશોદમાં આવેલ ડેરવાણ ગામે રોકડ રકમની તસ્કરી થઈ હોવાની ઘટના સામે આવી. તસ્કરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઓફિસની બારીના સળિયા તોડી અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો. ટેબલમાં રહેલી રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.